મહેસાણા જિલ્લાના વીરતા ગામે વેરાઈ માતાજીના નવનિર્મિત મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 11/5/2022થી 13/5/2022 મહોત્સવ યોજાયો. મહેસાણા જિલ્લાના વીરતા ગામે આવેલ નવનિર્મિત વેરાઈ માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 11/5/2022 વૈશાખ સુદ દશમથી 13/5/2022 યોજાયો હતો. આજરોજ મહેસાણા જિલ્લાના વીરતા ગામે નવનિર્મિત વેરાઈ માતાજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 11/5/2022થી શરૂઆત કરવામાં આવી, ત્યારે શાસ્ત્રી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત વીરતા ગામજનો દ્વારા ખભે ખભો મિલાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી. આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસર ખાતે આયોજિત હવનનું વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે ઉજવવામાં આવ્યા. વેરાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો અને મહેસાણા જિલ્લાની સંસ્થાઓ તેમજ રાજકીય હોદ્દેદારો, સંતો, મહંતો, ભક્તજનોએ દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. વીરતા ગામે વેરાઈ માતાજીના પ્રથમ દિવસે પહેલા દરેક યજમાનશ્રીને દેહ શુદ્ધિકરણ અને સંકલ્પ લેવડાવ્યા. યજ્ઞ આચાર્ય આ શાસ્ત્રી દિલીપભાઈ મણીલાલ અને શાસ્ત્રી અમરીશભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરીને શુદ્ધિકરણ અને સંકલ્પ લેવડાવ્યા. વીરતા ગામના દરેક વડીલો અને બહેનો અને યુવાન મિત્રો દ્વારા સેવાકીય કાર્ય સાથે જોડાઈ સુંદર આયોજન દ્વારા તમામ ભક્તજનોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ અને હર્ષ અને ઉલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. શોભાયાત્રા, હવન, નાટક, ડાયરો અને સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આજથી વેરાઈ માતાજીના 3 દિવસે મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો. તેમજ આ સુંદર કાર્યમાં દાનના દાતાશ્રીઓ જેવા કે કુવાસીઓને સ્મૃતિ દાતાશ્રી તેમજ ભોજન દાતાશ્રી અને પાણીના દાતાશ્રી તેમજ છાશના દાતાશ્રી, નવીન મંદિરના દાતાશ્રી, શોભાયાત્રાના સાડી દાતાશ્રી, માતાજીના ફોટા ફ્રેમના દાતાશ્રી, અન્ય દાતાશ્રીઓનો ખૂબ જ મોટો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે ગામના તમામ સમાજના લોકોનો સાથ અને સહકાર દ્વારા સુંદર વ્યવસ્થા સાથે પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જયેશ ગજ્જર, ટીઓબી ન્યૂઝ, ગુજરાતી, પાટણ. માતાજી જય. અમારું ગામ વીરતા, તાલુકો જિલ્લો મહેસાણા, ગામમાં વેરાઈ માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 11/12/13/2022ના શુભ દિવસોમાં ઉજવવામાં આવ્યો, જેમાં સૌ પ્રથમ દિવસ 11 તારીખે સંતોના આશીર્વચન લઈ અને અમારા આ 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંતોએ ખૂબ સારા આશીર્વાદ આ ગામને એમને પાઠવ્યા. એ જ દિવસે રાત્રે મહાન સામાજિક નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. તારીખ 12ના રોજ સવારે 8 કલાકે જલયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને કલાકાર હતા સાગર પટેલ. દિવસ દરમિયાન ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લોકોએ, દર્શનાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. રાત્રે એક મહાન ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, એમાં જુદા જુદા કલાકારો અલ્પા પટેલ ને એમની ટીમે ખૂબ સરસ રંગત લાવી દીધી હતી, મોજ કરાવી દીધી હતી. સવારે પરોળીએ 4 વાગ્યા સુધી આ ડાયરો ચાલ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે આજે પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ છે, તો આજે સવારે જુદા જુદા સમાજમાંથી પધારેલ સમાજશ્રેષ્ઠીઓ, આગેવાનો, રાજકીય નેતાઓએ પધારી ગામનું ગૌરવ વધાર્યું અને આશીર્વચન પાઠવ્યા. આજે બપોરે 12:39 માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે, એમાં પ્રાણ પુરાશે અને માતાજીની મંદિરમાં સ્થાપના થશે. સાંજે 5:30 કલાકે આ 3 દિવસીય યજ્ઞનું શ્રીફળ હોમાશે અને આ 3 દિવસ જુદા જુદા ગામોમાંથી, જુદા જુદા સમાજમાંથી પધારી ખૂબ દર્શનાર્થીઓએ આ મહોત્સવનો લ્હાવો લીધો અને લગભગ 75,000 કે તેથી વધુ લોકોએ આ પ્રસાદ, માતાજીનો પ્રસાદ એમણે આરોગ્યો પ્રસાદ લીધો છે. ગામના તમામ જ્ઞાતિના લોકોનો અમને ખૂબ સાથ અને સહકાર હતો. ગામના યુવા ટીમ
युवान मित्रों स्वयं सेवक तरीके खूब सारी सेवा बजावता था। माताजी एमने खूब शक्ति आपे एवी मारी छेली प्रार्थना। खूब खूब धन्यवाद धन्यवाद धन्यवाद। तकी जय वीरता गामे माँ वैराई नो प्राण प्रतिष्ठा महोत्सव। माँ वैराई ए मारा हृदय में विराजमान माँ छे, कारण के उछमणी पण आ समय नी मैं करी हती, एटले हृदय में भाव हतो के माना दर्शने जाओ। पण ज्यां श्रद्धानी शीतलता होय त्यारे आग कदा तपती होय, आकाश में आग तपती होय तड़का लागता नथी। 3 दिवस में 75,000 जेवो माणस दर्शन करवा माटे आव्यो, कोईनो माथानो वाळ खेंचायो नथी, कोईनी चीज वस्तुनी पण खोवावी एवी फरियाद मळी नथी। आ मानी कृपा सिवाय बीजू काय होई शके नहीं। अने अकस्मात जेवो पण बनाव बन्यो नथी। अने साहेब आटली एक महासागर ज्यारे जनमेदनीनो उमट्यो होय અને એક એક શીતળતાથી શાંતિથી શિસ્તથી દર્શન કરે છે, માની કૃપા મેળવે છે, તો આ સર્વે ગ્રામજનો ગુજરાતીસ તાલુકો એના બાકી મારું વતન છે, મહેશભાઈ પટેલ મારું નામ છે, દર્શને આવ્યો છું, ખૂબ શ્રદ્ધા છે, મારો ભરોસો છે, મારો આશીર્વાદ છે। તો સૌ ધર્મપ્રેમી સજ્જનોને પણ એક મારો સંદેશ છે કે એક વાર માને માથું ઝુકાવી જોજો સાહેબ, મોઢે બોલું માટે હાથે નાનપણ સાંભળે, અને મોટપની મજા મને કડવી લાગે કાગડા મારે, પણ માર ન ખાવા દે એને માં કહેવાય। અને આવી અલબેલી માં જ્યારે બિરાજમાન અમારા વીરતા ગામના ગોંદરે છે, તો માં સૌની રક્ષા કરે, સૌનું કલ્યાણ કરે। બોલીએ વેરાઈ માતકી જય।